મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ અને દર્દીઓના મૃત્યુ આંકમાં બહુ મોટો વધારો થઈ રહ્યો છે, જે મોરબી માટે ચિંતાનો વિષય છે. ત્યારે મોરબીમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને મોરબી ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએટ્સે એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મોરબીમાં લોકોની સાવચેતીના ભાગરૂપે વેપારીઓ દ્વારા આંશિક સ્વૈચ્છિક બંધ પાડવામાં આવી રહ્યો છે. જોકે બજારોમાં લોકોની બિનજરૂરી ભીડ રહેતી હોય છે, ત્યારે મોરબીમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને મોરબીમાં ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએટ્સ દ્વારા તારીખ 19-25 સુધી સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે. તે મોરબીમાં ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએટ્સના પ્રમુખ સંજયભાઈ રાજાએ જણાવ્યું છે. અને વધુમાં તેમણે જણાવ્યું છે કે મોરબી શહેર અને જિલ્લાની અંદર વધતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને અમારા એસોસિએશન દ્વારા સોમવારથી રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોરબી શહેર તથા આસપાસના વિસ્તારોમાં 100 જેટલા યુનિટો આવેલા, જેમાંથી મોટા ભાગના તમામ યુનિટો બંધ જોવા મળ્યા હતા. પેલા તો કારણ એક હતું કે સંક્રમિત કેટલું બધું વધી ગયું છે મોરબીની અંદર, એનાથી આ ગામડે પણ આ વખતે વધી ગયું છે. ગયા વર્ષે ગામડે નહોતું એટલે વાંધો નહોતો આવતો. અમારો સ્ટાફ બધો મેક્સિમમ ગામડેથી આવે છે. આ વખતે તો ગામડેથી પણ આવવામાં એટલો બધો સંક્રમણ થાય છે, તો અમે બધાએ એવો ડિસિઝન લીધું છે જાતે કે 8 દિવસ રજા રાખી, તો જેટલી ચેન તૂટે કોરોનાના સંક્રમિતની તો આપણે એમાં સહભાગી બની. એવરેજ 70-80 ફેક્ટરી જોડાયેલી છે. બરાબર, બધી ફેક્ટરીમાં કોઈમાં 10-50 સુધીના વર્કરો કામ કરતા હોય છે, અને મેક્સિમમ વર્કર બધા ગામડેથી જ આવે છે. તો કમસે કમ સંક્રમણ આગળ ન વધે, ચેન તૂટે કોરોનાની, એના માટે થઈને આપણે આ સ્વયંભૂ પગલું ભરેલું છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, મોરબી.